ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ તો પર્યાવરણ અને આસપાસમાં આપણે શું શીખવાનું છે કે આજુબાજુનું પર્યાવરણ છે આપણે આજુબાજુનું વાતાવરણ છે કે આજુબાજુમાં રહેતા લોકો કઈ રીતે જીવન જીવે છે કઈ રીતે એમનું ગુજરાન ચલાવે છે એ પ્રમાણેનું આપણે આસપાસમાં શીખવાનું છે તો આસપાસનું પ્રકરણ 1 છે રોજ નિશાળે જઈ તમારે બધાને પણ આવું હશે શાળાએ આવું છે ને તો શું છે પહેલા જ પાઠનું નામ છે રોજ નિશાળે જઈ અત્યારે તમે નિશાળે આવી શકતા નથી તો અમે પણ તમારા ઘરે આવે છે સેના દ્વારા આવે છે ફોન દ્વારા તો શું છે પહેલા પાઠનું નામ રોજ નિશાળે જઈ તો પાઠમાં આપણે આગળ જોઈએ તમે રોજ શાળામાં આવો છો બધા જુદી જુદી રીતે શાળાએ આવો છો શું કહે છે કે બાળકો છે વિદ્યાર્થીઓ છે રોજ શાળાએ આવે છે પણ બધા આવવાની રીત કેવી કેવી છે અલગ અલગ છે તો બધા જુદી જુદી રીતે શાળાએ આવે છે કોઈ ચાલીને આવે છે કોઈ રિક્ષામાં કોઈ સાયકલ પર તો કોઈ સ્કૂટર પર આમ જુદી જુદી રીતે શાળામાં આવવાનું થાય છે તો જુદી જુદી રીતે આવે છે તો કઈ જુદી જુદી રીતે આવે છે તો કે ચાલીને આવે છે રિક્ષામાં આવે છે સાયકલ પર આવે છે સ્કૂટર પર આવે છે આવી રીતે શાળામાં બધા વિદ્યાર્થી મિત્રો જુદી જુદી રીતે શાળાએ આવે છે પરંતુ આવું બધે હોતું નથી ઘણી જગ્યાએ શાળામાં જવું ઘણું પડકારરૂપ હોય છે પડકારરૂપ એટલે શું છે કે મુશ્કેલ હોય છે ચાલો આપણે થોડા બાળકોને મળીએ અને જોઈએ તેઓ કેવી રીતે શાળાએ પહોંચે છે શું કહે છે કે શાળાએ આવું ઘણા જગ્યાએ શું છે કે મુશ્કેલ છે પડકારરૂપ છે તો એવા કેટલાક બાળકોને આપણે મળીએ અને જોઈએ કે તેઓ શાળાએ કેવી રીતે જાય છે કેવી રીતે પહોંચે છે તો જો આપણે એ ચિત્ર આપેલું છે એમાં એક રિક્ષા આપેલી છે અને ડ્રાઈવર છે અને બાળકો છે રિક્ષામાં બેસીને શાળાએ જાય છે તો એ શું લખ્યું છે કે અમે અમદાવાદ શહેરમાં રહીએ છીએ ઘરથી શાળા ઘણી દૂર છે એટલે સરળતાથી શાળાએ જઈ શકતા નથી એ બાળકો શું કહે છે કે અમે અમદાવાદમાં રહીએ છીએ અને અમારા ઘરથી શાળા ઘણી દૂર આવેલી છે એટલે અમે સરળતાથી શાળાએ જઈ શકતા નથી શાળામાં આવવા જવા રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ બાળકો શાળામાં આવવા જવા માટે શેનો ઉપયોગ કરે છે રિક્ષાનો ઉપયોગ કરે જો આપણે ચિત્રમાં દેખાય છે કે બાળકો રિક્ષામાં બેસીને શાળાએ જાય છે ત્યાર પછી જો આપણને સવાલ પૂછો છે તમે શાળામાં કેવી રીતે જાઓ છો શું કીધું છે કે તમે શાળામાં કેવી રીતે જાઓ છો તો આપણે અહીંયા છે તો ઘણા વિદ્યાર્થીઓ આજુબાજુની સોસાયટીમાંથી જ આવે છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ ચાલીને જ આવે છે તો આપણે અહીંયા જવાબ તરીકે લખવાનું છે કે હું શાળાએ ચાલીને જાઉં છું ખ્યાલ આવી ગયો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આપણને આગળ શું આપેલું છે સિમેન્ટ નો પુલ આપેલું શું આપેલું છે સિમેન્ટ નો પુલ જો આપણે ચિત્રમાં પણ દેખાય છે સિમેન્ટ નો પુલ આપેલું છે નીચે નદી છે દેખાય છે શું કીધું છે કે સિમેન્ટ નો પુલ એટલે કે બ્રિજ અમે નદીની પેલે પાર લઈએ છીએ નદી ઉપર પુલ બનાવવામાં આવ્યો છે તે પુલ પરથી અમે શાળાએ જઈએ છીએ બાળકો શું કહે છે કે અમે નદીને પેલે પાર એટલે કે નદીને સામે કાંઠે રહીએ છીએ અને તે નદી ઉપર શું બનાવવામાં આવ્યું છે પુલ બનાવવામાં આવ્યો છે બ્રિજ બનાવવામાં આવ્યો છે તો તે પુલ પરથી પસાર થઈ અને અમે શાળાએ જઈએ છીએ પુલ શેનો બનેલો છે તો કે આ પુલ સિમેન્ટ ઈટો અને લોખંડના સળિયાથી બનેલો છે પુલ શેનો બનેલો છે તો કે સિમેન્ટ ઈટો અને લોખંડના સળિયાથી બનેલો છે પુલને પગથિયા પણ હોય છે શું કહે છે કે પુલને પગથિયા પણ હોય છે જો આપણને ચિત્રમાં દેખાય છે કે નીચે નદી છે અને ઉપર સિમેન્ટનો પુલ બનાવેલો છે ને એ પુલ શેનો બનેલો છે તો કે સિમેન્ટ ઈટો અને લોખંડના સળિયાનો બનેલો છે ત્યાર પછી આગળ જોઈએ તમારા ગામ કે શહેર નજીક પુલ છે પુલ વિશે વધારે જાણકારી મેળવો શું કહે છે કે તમારા ગામ કે શહેર તો આપણે શહેરમાં રહીએ છીએ તો શું કહે છે કે એમને નજીક કોઈ પુલ છે જો હા તો તેમની જાણકારી મેળવો તો આપણે જોઈએ તો આપણે બધા સુરત શહેરમાં રહીએ છીએ અને શહેરની નજીક પુલ આવેલો છે તો એ પહેલા જોઈએ કે પુલ ક્યાં આવેલો છે તો આપણા શહેરમાં તાપી નામની નદી આવેલી છે કઈ નદી આવેલી છે તાપી નામની નદી આવે છે ને નદી તમે બધાએ જોયેલી હશે તો એ નદીને સામે કાંઠે એટલે કે આપણે મોટા વરાછા જવા માટે આપણે અહીંયાની સૌજી કોરડ બ્રિજનો ઉપયોગ કરીએ છીએ
हूँ सूरत शहर मा रहू छू सूरत शहर मा रहू छू अमारा शहर मा तापी नदी छे ए नदी पर सौजी कोराय नामनो पुल छे आ पुल सीमेंट ईट रेती काई कपची अने लोखंडना सरियानो मजबूत बनावेलो લોકો પ્રાણીઓ અને વાહનો બધા જ કરે છે શું કીધું છે કે પુલનો ઉપયોગ લોકો પ્રાણીઓ વાહનો બધા કરે છે ખ્યાલ આવી ગયો ત્યાર પછી આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની યાદી બનાવો હવે મેં તમને આગળ કીધું કે પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તો એ વસ્તુના આપણે અહીંયા નામ લખવાના છે તો લખવાનું આ પુલ બનાવવા સિમેન્ટ ઈટ રેતી કાળી કપચી લોખંડના સળિયા વગેરેનો ઉપયોગ થયો છે ખ્યાલ આવી ગયો આ સવાલમાં આપણને એક માર્ક્સમાં પૂછાય છે કે પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની યાદી બનાવો તો કે પુલ બનાવવા સિમેન્ટ ઈટ રેતી કાળી કપચી લોખંડના સળિયા વગેરેનો ઉપયોગ થયો છે ખ્યાલ આવી ગયો ત્યાર પછી આપણે આગળ જોઈએ આપણને આગળ શું આપેલું છે પણ આગળ શું આપેલું છે કે તમારી નોટબુકમાં ફૂલનું ચિત્ર બનાવો પુલ પરથી પસાર થતા આગગાડી વાહનો પ્રાણીઓ
લખવાનું ભૂલતા નહીં. શું કીધું છે કે તમારી નોટબુકમાં ફૂલનું ચિત્ર બનાવો. કેવું ફૂલનું ચિત્ર બનાવવાનું છે કે તો એના ઉપર વાહનો ચાલા જતા હોય, આગગાડી જતી હોય, પ્રાણીઓ કે લોકો ચાલા જતા હોય એવું ચિત્ર બનાવવાનું છે. ત્યાર પછી આગળ જોઈએ, જો ફૂલ ન હોય તો કેવી મુશ્કેલી પડે તે કહો. જો ફૂલ ન હોય તો આપણે સામે કાંઠે જવામાં પણ સમય લાગે, સમયનો વ્યય થાય. ફૂલ ના હોય તો આપણે નદીમાં હોડી છે તો હોડીમાં બેસીને આપણે સામે કાંઠે જવું પડે, હોડીમાં બેસીને જઈએ તો આપણો સમયનો વ્યય થાય, સમય વધારે લાગે. એટલે કે જો ફૂલ ના હોય તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સમયનો પણ વ્યય થાય છે. ત્યાર પછી ચાલો બીજા રસ્તાઓ શોધી કાઢીએ જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. શું કીધું છે કે આગળ હજી આપણે ઘણા બધા રસ્તાઓ જોઈએ કે જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. તો આગળ જોઈએ આપણે કયા કયા રસ્તાઓ આપેલા છે કે જેના દ્વારા બાળકો શાળાએ જાય છે. તો આગળ આપણને આપેલું છે બેટ દ્વારકા, આપેલું છે બેટ દ્વારકા. જો આપણે ચિત્રમાં દેખાય છે બાળકો છે શાળાએ જાય છે, પાછળ એની સ્કૂલ બેગ છે દેખાય છે. ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીમાં હોવાથી હોડીનો ઉપયોગ થાય છે. શું કહે છે કે ગુજરાતના કેટલાક વિસ્તારો છે જે પાણીમાં છે તેથી હોડીનો ઉપયોગ થાય છે. અમે આવા વિસ્તારમાં રહીએ છીએ. આવા વિસ્તાર એટલે કેવો વિસ્તાર કે જ્યાં વિસ્તારો પાણીમાં છે એટલે કે હોડીનો ઉપયોગ એમને કરવો પડે છે. શાળાએ જવા હોડીનો ઉપયોગ કરીએ છીએ. બાળકો શું કહે છે કે અમે શાળાએ જવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ, હોડીનો ઉપયોગ કરીએ છીએ. બેટ દ્વારકા પણ આવો જ એક વિસ્તાર છે. હવે તમે ખ્યાલ હોય તો તમે બેટ દ્વારકા જોયું હોય તો વચ્ચે નદી છે, નદીની આ બાજુ મંદિર છે અને નદીની સામે કાંઠે પણ મંદિર છે જેને બેટ દ્વારકા કહેવામાં આવે છે. તો નદીને સામે કાંઠે મંદિરે જવા માટે આપણે હોડીમાં બેસીને મંદિરે જવાય છે. તો શું કહે છે કે આવો એક વિસ્તાર છે જે બેટ દ્વારકા પણ છે. શું તમે હોડીમાં બેઠા છો, કેવો અનુભવ થયો હતો? શું કહે છે કે તમે હોડીમાં બેઠા છો તો કેવો અનુભવ થયો હતો? તો જવાબમાં લખવાનું કે હા, હું હોડીમાં બેઠો છું. કેવો અનુભવ થયો હતો? તો કે હોડી જ્યારે પાણીમાં તરતી હતી, હોડી જ્યારે પાણીમાં તરતી ત્યારે મને ખૂબ મજા આવતી. શું તમે બીજી કોઈ રીત વિચારી શકો કે જેના દ્વારા આપણે પાણી
પાણી ઉપર મુસાફરી કરી શકે તો પાણી ઉપર મુસાફરી કરવા માટે તો પહેલા તો શું હોય નદીમાં વહાણ હોય સ્ટીમર હોય એ બે વાહનો તો હોય તો એના દ્વારા પણ આપણે પાણી ઉપર મુસાફરી કરી શકીએ ત્યાર પછી બીજું શું હોય તો કે હવામાં જે પેલા ટ્યુબ આવે ટાયરના ટ્યુબ એમાં આપણે હવા ભરી અને એના દ્વારા પણ આપણે પાણી ઉપર મુસાફરી કરી શકીએ છીએ પછી બસ કે ખટારાના ટાયર બસ કે ખટારાના જે રબરના ટાયર આવે છે આપણે એ ટાયર ઉપર પણ બેસીને આપણે પાણીમાં મુસાફરી કરી શકીએ છીએ ત્યાર પછી આપણે આગળ જોઈએ છત્રીનો ઉપયોગ પણ કરીએ છીએ જો બાળકો બળદગાડામાં બેસીએ